વાલા વિદ્યાર્થીઓ, ગઈકાલે આપણે રાઇટર વિશે, રાઇટર શું છે અને તેના અમુક કમાન્ડ વિશે, મેનુ વિશે, ટૂલબાર વિશે જોયું. આજે હવે આપણે રાઇટરમાં લખેલી ફાઇલ માઇક્રોસોફ્ટ વર્ડમાં સેવ કરવા માટે જોઈશું, પેજ નંબર 143 પાઠ્યપુસ્તકમાં. તો ફાઇલ ઉપર ક્લિક, સેવ એઝ ઉપર ક્લિક, ફાઇલનું નામ આપો, હવે સેવ એઝ ટાઇપ માઇક્રોસોફ્ટ વર્ડ અહીં આગળ નીચે દર્શાવેલું છે પર ક્લિક કરો અને હવે સેવ કરો. એટલે આ ફાઇલ તમે વર્ડમાં ખોલી શકશો. ફરીથી ફાઇલ પર ક્લિક, સેવ એઝ ઉપર ક્લિક, ફાઇલનું નામ લખો માઇક્રોસોફ્ટ વર્ડ પર ક્લિક કરું છું, સેવ કરું છું. તો આ ફાઇલને હવે તમે માઇક્રોસોફ્ટ વર્ડમાં સરળતાથી ઓપન કરી શકશો. આપણે જોઈ લઈએ. વર્ડ ખોલું છું. તો જો આપણી રાઇટરમાં લખેલી ફાઇલ વર્ડમાં ઓપન થઈ. સારું, હવે આપણે આગળ જોઈએ. ફાઇલને અત્યારનો ઇન્ટરનેટનો જમાનો છે એટલે પાસવર્ડની વેલ્યુ તમને ખબર છે કે તમારું, તમે કોઈ ઈ વોલેટ વાપરતા હો તો તમે તમારી પિન, પાસવર્ડ બહુ સિક્યોર રાખો છો. તો આપણી ફાઇલને કોઈ ડિલીટ કરી જાય તો વાંધો નહીં, પણ આપણી ફાઇલનો ડેટા કોઈ જોવો જોઈએ નહીં. તો ફાઇલને હવે આપણે પાસવર્ડ સાથે સેવ કરવી છે. તો પાસવર્ડ સાથે ફાઇલને સેવ કરવા માટે રાઇટરમાં ફાઇલ બનાવી હોય તે ફાઇલ ઓપન કરવાની. ફાઇલ પર ક્લિક, સેવ એઝ પર ક્લિક, હવે સેવ ડાયલોગ બોક્સમાં સેવ વિથ પાસવર્ડ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું. ઓડીટી ફોર્મેટ કરી દીધું. સેવ વિથ પાસવર્ડ પર ક્લિક. ચેકબોક્સ કેવાય, ચોરસ હોય, એક કરતાં વધારે વિકલ્પોમાંથી એક કરતાં વધારે વિકલ્પો પસંદ કરવા માટે ચેકબોક્સ વપરાય છે. અને એક જ વિકલ્પ પસંદ કરવો હોય તો ગોળ પ્રકારનું રેડિયો બટન વપરાય છે. માનો કે આપણો મેલ છે કે ફિમેલ, તો જેન્ડરમાં કાં તો મેલ હોય કાં તો ફિમેલ હોય, બેવ ના હોઈ શકે. એટલે અત્યારે ચેકબોક્સ એક કરતાં વધારે વિકલ્પ. આપણે સેવ વિથ પાસવર્ડ પર ક્લિક. હવે ફાઇલને સેવ કરું છું. સેવ એટલે એ પૂછશે કે તમારે પાસવર્ડ કયો આપવો છે. એટલે પાસવર્ડ હું આપી દઉં છું, પછી કન્ફર્મ કરું છું, હવે ઓકે પર ક્લિક. ફાઇલને ક્લોઝ કરી દઉં. ફરી રાઇટર ઓપન કરીએ. ફાઇલ પાસવર્ડ પૂછો એટલે જે અજાણ્યો હશે એ ખોટો પાસવર્ડ આપશે. ધ પાસવર્ડ ઇઝ ઇનકરેક્ટ, ધ ફાઇલ કેન નોટ બી ઓપન. હવે આપણે ફરી જે સાચો પાસવર્ડ આપીએ તો આપણી ફાઇલ ઓપન થઈ જશે. તો આ બે કમાન્ડ વિશે વાત કરી. સારું, સર્વ વિદ્યાર્થીઓ તમે વાંચતા લખતા રહેજો, પાઠ્યપુસ્તક વાંચો, યુટ્યુબ જોતા રહેજો અને ખરેખર બીજું બધું હવે પડતું મૂકજો કે ભાઈ યુટ્યુબમાં એન્ટરટેનમેન્ટમાં તમારે જવાની જરૂર નથી. બોર્ડની બોર્ડમાં આવવાનો છો તમે, નવમાની એન્યુઅલ એક્ઝામ નજીક આવે છે તો બરાબર તૈયારી કરજો. સર્વનો ખૂબ ખૂબ આભાર.